આજે આપણે દોરવાના છીએ ત્રિકોણમાં ડિઝાઇન. તો આ ફોટોમાં બતાવ્યા પ્રમાણે આપણે હવે ડ્રોઈંગ બુકમાં ડિઝાઇન દોરીશું. આ તમારી કેતન ચિત્રકલામાં બે ડિઝાઇન આપેલી છે, એક પહેલી રેડ કલર વાળી અને બીજી યલો કલર વાળી. તો આપણે આમાંથી રેડ કલરમાં જે ડિઝાઇન છે એ ડિઝાઇનને આપણે ડ્રોઈંગ બુકમાં દોરવાના છીએ. સ્કેલ છે એ ડિઝાઇન આપણે ડ્રોઈંગ બુકમાં દોરવાની છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ત્રિકોણમાં ડિઝાઇન સરસ. હવે સ્કેલની મદદથી સ્કેલને આપણે નીચેની તરફ આડી રાખીને 0 થી 15 સેન્ટીમીટર સુધીની આપણે આડી લાઈન કરવાની છે. 0 થી 15 સુધી, એટલે કે 0 થી 15 સુધીની આપણે આડી લાઈન દોરવાની છે. સરસ. હવે આ લાઈન ઉપર 7 અને 8 ની વચ્ચે જે લીટો આપેલો છે મોટો, ત્યાં પોઈન્ટ કરીશું, એટલે કે 7.5 ઉપર. અને હવે આપણે આછી રીતે લાઈન દોરવાની છે, એકદમ લાઈટ. હવે 0 ને આપણે ફરી ખૂણા પર મૂકીશું અને 15 ને એ આપણે જે ઊભી લાઈન દોરી છે તેના પર આપણો 15 આવે એ રીતે ગોઠવીને આપણે લાઈન દોરીશું. સરસ. હવે ત્યાંથી આપણે લાઈન દોરવાની છે. હા, અને હવે બીજી બાજુ આ બંને લાઈનને જોઈન્ટ કરીશું. બીજી બાજુ પણ આપણે આ લાઈનને જોઈન્ટ કરવાની છે. સરસ. હવે આપણે વચ્ચેની લાઈનને સાફ કરી દઈશું. હવે આપણે ફરીથી 7.5 પર પોઈન્ટ મૂકીને આછી લાઈન કરીશું, પણ ત્રિકોણની અંદર. અને ત્યાં 2 અને 3 ની વચ્ચે જે લીટો આપેલો છે, એટલે કે 2.5, એને આપણે રાખવાનું છે લીટીની ઉપર. અને ત્યારબાદ આપણે લીટી દોરવાની ચાલુ કરવાની છે. તો નીચે આપણે 5 સેન્ટીમીટરની લાઈન દોરાઈ ગઈ છે. હવે આપણે ઊભી લાઈન 5 સેન્ટીમીટરની દોરીશું. આવી રીતે આપણે આખું ચોરસ પૂર્યું કરીશું. સરસ. હવે આપણી વચ્ચેની લાઈનને આપણે ખૂંસી નાખીશું, રફ કરીશું. હવે સ્કેલને આપણે જે ત્રિકોણની લાઈન દોરેલી છે ત્યાં સેમ ટુ સેમ રાખીને આપણે એક લાઈન દોરીશું. અને એ જ રીતે સ્કેલને હળવેથી નીચે ખસેડીને ત્યાં બીજી લાઈન કરીશું. હવે આપણે લંબચોરસની જેમ આપણે આડી લાઈન કરીશું, એ જ રીતે નીચે પણ. ધ્યાન રાખવાનું છે કે લંબચોરસ ચોરસની અંદર આવવું જોઈએ. હવે આપણે ખૂણાઓને સાફ કરીને વ્યવસ્થિત આકાર આપી દઈશું. ઓકે. હવે આપણે આવી રીતે ત્રાસી રીતે દોરતા ન આવડતું હોય તો ચોપડાને આપણે ત્રાસો કરીને આપણે સીધી રીતે પણ લંબચોરસ દોરી શકીએ. જે રીતે આપણે લંબચોરસ આડું દોરીએ છીએ એવી રીતે આપણે ચોપડો ત્રાસો કરીને દોરવાનું. ચાલો હવે આપણે રંગ કાર્ય કરીશું. Thank you.
બીજું ચિત્ર છે બોલ બેટ. તો બોલ અને બેટ વડે તો તમે રમતા જશો. બોલ બેટ વડે તમે શું રમો છો? ક્રિકેટ. તો બોલ અને બેટ તો તમે જોયા જ છે. તો ચાલો તેનો આજે આપણે આકાર દોરતા પણ શીખીશું. સ્કેલ વડે સ્કેલને ઊભી રાખીને 0 થી 12 એટલે કે 12, 0 થી 12 સુધીની આપણે ઊભી લાઈન દોરવાની છે. સરસ. હવે 2 સેન્ટીમીટર એટલે કે 0 થી 2 સુધીનું અંતર છોડીને ત્યાંથી આપણે ફરીથી ઊભી લાઈન દોરવાની છે. હા, હવે સર્કલ માસ્ટરની મદદથી નીચેની તરફ આપણે થોડોક વળાંક આપવાનો છે. હા, હવે ઉપરની બાજુ આપણે 2 ટપકા મૂકવાના છે. 3 સરખા ભાગ થાય એ રીતે ટપકા મૂકવાના છે અને ત્યાંથી સ્કેલની મદદથી ઉપર 5 સેન્ટીમીટર જેટલી લાંબી લાઈન દોરવાની છે. હા, હવે આપણે ત્યાં ઉપર આકાર આપીશું. સર્કલ માસ્ટરની મદદથી બંને બાજુએ આપણે ઉપરથી થોડોક વળાંક આપીશું. એટલું ઇરેઝ કરીને ફરીથી હાથ વડે વળાંક આપવાનો છે. હવે આ 2 સેન્ટીમીટરનું જે આપણે બેટ દોર્યું હતું તેમાં 1 ઉપર પોઈન્ટ મૂકીને ઊભી લાઈન દોરવાની છે. હા, અને આપણે બંને જોઈન્ટ બંને ખૂણા જોઈન્ટ કરવાના છે. ઓકે, આ થયું આપણું બેટ. હવે એના હેન્ડલ ઉપર કે આપણે જે હાથો હોય છે બેટનો ત્યાં થોડી ડિઝાઇન કરીશું. હવે આપણે નીચે બોલ દોરવાનો છે. ઓકે, એક ગોળ દોર્યો, એમાં ટ ટપાલીનો ટ દોરવાનો છે. હવે બાજુમાં પણ એવો જ ટ દોરવાનો છે. આ થયા આપણા બોલ બેટ. તો ચાલો હવે આમાં રંગ કાર્ય કરીએ. આ થયા આપણા આજના 2 ચિત્ર, પહેલું ત્રિકોણમાં ડિઝાઇન અને બીજું બોલ બેટ. તો આ બંને ચિત્ર તમારે તમારી ડ્રોઈંગ બુકમાં
વ્યવસ્થિત રીતે દોરીને રંગ પૂરવાનો છે.